हेलो एंड वेलकम बैक टू अवर किड टू व्लॉग्स। आज दिवाली नी साफ सफाई चालू थई गई छे, फिर बताऊ छु। अगाड़ी हॉल में सफाई चाल्या करती थी, पछी अंदर रसोड़ा में आवाज आया करे, तो मम्मी शू करे करते मैं जोवा गयो। मम्मी अहीं गीत गाती गाती बधुं बनाव्या करती छे। चटणी चटणी શાક ને એવું બધું બની ગયેલું છે, થોડીક વારમાં હવે ખાઈ લેવાનું ને પછી બહાર જવાનું બી પ્લાનિંગ છે। મમ્મી ને કેવું કે આ ચટણી બનાવવા એકદમ માસ્ટરી આવી ગયેલી, મને તો ચટણી બહુ ભાવે, રોટલા હતા કે રોટલી હતા શાક વગર એમ જ ખવાયા કરે તેવી ચટણી બનાવે। જો તમે બી આવી ચટણી બનાવવા માંગતો હોય તો રેસીપી માટે કમેન્ટ કરી શકો છો। 10 કમેન્ટ આવી કે મને રેસીપી જોઈએ છે, તો ચટણીની રેસીપી માટે શોર્ટ્સ વિડીયો અમે બનાવશું, બરાબર। મમ્મી તો મસ્ત ટેસ્ટી ચટણી બનાવ્યા કરતી છે, તો પછી મેં અગાડી ગયો હોલમાં કેવું કામ ચાલતું છે તે જોવા હારું। તો હોલમાં કામ ધીમું ધીમું જેવું ચાલ્યા કરે, આવું જ જો ધીમું ધીમું કામ ચાલતું રહ્યું તો પછી દિવાળી બી આવી જાય તો સાફ સફાઈ પતી નહીં રહે। એટલે મેં વિચાર્યું કે ચાલ મેં આ કટકા લઈને લાગી પડું, તો મેં પપ્પા અને ભાભીને એમ કરીને લાગી પડ્યા, અમે તો કટકા લઈને સાફ સફાઈ કરવા, હોલની સફાઈ કરી લાખી એમ કરીને, પછી મેં તો કટકામાં કંટાળ્યો તો ઝાડુ લઈને લાગી પડ્યો। ઝાડુ આમ તેમ ફાયરા, પણ ઝાડુથી આપણને આવડે નહીં વધારે, સાફ સફાઈ કરી નહીં તો ખબર નહીં પડે, તો પછી આપણે એ ઝાડુમાં મેળ નહીં પડે, તો આપણે ઝારાવાળું ઝાડુ લીધું હતું, એનાથી ઊંચે ઊંચે જરાક સાફ સફાઈ જેવી કરી, ખૂણા ખૂણામાં બધા માર્યા ઝાડુ, તો ઝારિયા જેવા પાર લાખ્યા બધા। પછી બધી મૂર્તિ ને બધી સાફ સફાઈમાં ભાભીએ સાફ કરી લખી ને પપ્પા બી લાગેલા હતા, તેમ તો એ ફોટા લગાવ્યા કરે, મેં બી તો અહીં અભરાઈ પર મૂકી લીધા થોડાક ફોટા અને મૂર્તિ ને એવું બધું, પછી જે બુક્યા હતા તે સેટઅપ કર્યા થોડાક, તે જે બુક્યા હતા જે લગાવવાના બાકી છે પણ હવે લગાવી લઉં આવી રીતના। પછી અમે હોલની ને ઘેરની થોડીક બીજી સાફ સફાઈ જેવી કરી લઈએ એમ। હવે ઘેરની સાફ સફાઈ કરીને અમે વલસાડ બાજુ નીકળી ગયા છે। વલસાડ જતા પહેલા વચ્ચે ઘણા બધા સ્ટોપ આવે, તો મમ્મી એમ કે મારે એક પાડીમાં કામ છે, તમારે થોડીક વાર ઊભી રહેવું પડે એમ બી। પાડીમાં પહોંચી ગયા તો અમને નગીનના વડાપાઉં દેખાઈ ગયા, એ લોકોનું કામ બી નજીકમાં જ હતું, તો અમે તો કીધું કે સારું ચાલી તમારું કામ બતાવો, અમે તો વડાપાઉં ખાયો ના એમ કીધું, તો ઘણા દાણા થયેલા ને નગીનના વડાપાઉં નહીં ખાતેલા, તો પછી ચાલની ટેસ્ટિંગ ઉપર લાખી એમ કીધું, તો અમે તો વડાપાઉં મંગાવ્યો અને સિનેમેટિક શૂટ જેવું લીધું, ઘણા દાણા ખાતેલા નહીં હતા, તો ભાઈને ટેસ્ટિંગ કરવા માટે આવ્યું, ચાલની તારા ખાઈને ક્યાં કે કેવું લાગે, એટલે અહીંયા બધા ખાવા સારું આવવાનું કે નહીં આવવાનું તે લોકોને જણાવ, એટલે ભાઈને પૂછ્યું, મમ્મી ને ભાભી વહેલા વહેલા કામ પતાને આવી ગયા ને એમ કે અમે વડાપાઉં ખાના, તો એ લોકોને સારું વડાપાઉં મંગાવી લીધું, ને ભાઈ એમ કે કેવાક લાગે એમ કને પૂછ્યું, અલગ જ શબ્દો જેવો વાપર્યો તો ભાભીને તો ખબરો નહીં પડી, ટેસ્લો પડ્યો ટેસ્લો ચટણી રીવ્યુ ચટણી માં નહીં મજા આવી, નગીન ના વડાપાઉ ખાઈ ને હવે ચાલ્યા ડી માર્ટ। પછી અમે સીધા પહોંચી ગયા ડીમાર્ટ, હું લેવાનું છે ડીમાર્ટમાં, હું લેવાનું તેલ લેવાનું, સામગ્રી લેવાની, મીઠાઈ લેવાની, પાંચ આઈટમ લઈ મૂકજે ખાલી, પછી ફટાફટ નીકળવાનું છે। કેટલી આઈટમ મીશો પર એકવાર મંગાવી જોઈએ, તારી પાંચ આઈટમ થઈ ગઈ, પાંચ આઈટમ મમ્મીની પાંચ આઈટમ તો અમને 8,500 જેવી પડી। વલસાડ બજારમાં અમે બીજા બી ઘણા બધા કામ લઈને નીકળેલા હતા, તો પહેલાં તો અમે ગયા એકદમ વીરચંદ ગોવિંદજીમાં, પછી આગળ મણિરત્નમાં ગયા, પછી છેલ્લે ગયા રજવાડીમાં, બધામાં 1.5-2 કલાક જેવા કાઢ્યા, પછી ભાભીને કંઈ આઈવીનસમાં કામ હતું તો આંખની તપાસ જેવી કરાવીને ચશ્મા નવા બનાવડાવ્યા, એમ કરીને થોડોક ટાઈમ નીકળ્યો કે એમાં બી કલાક જેવો નીકળી ગયો, પછી અમને ભૂખ લાગી, તો ભૂખ લાગી તો બહાર નીકળ્યા આઈવીનસમાંથી, તો એટલી બધી ભીડ, ગાડી તો કાંથી લેવાય, આમાં ચાલવાની એમ તેમ જગ્યા મળી રહી હતી, ભાઈ એમ કે આમાં તો કંઈ ગાડી બાડી કઢાય નહીં, એટલે નજીકમાં જ કંઈ ખાવાનું હોધી લે એમ કે, તો પછી ભાઈ તો ગૂગલ પર સર્ચ કરવા લાગ્યો કે અહીંયા કંઈ ઢોસાવાળું સારું દુકાન દેવું એમ કે, ત્યાં ખાવા જાય એમ કે, તો મેં કીધું સારું ચાલો નીકળીએ ત્યાં જ ખાય એમ કીધું, તો મલ્હાર સુરતી ઢોસા નામને એક દુકાન જેવી દે હું રેસ્ટોરન્ટ ટાઈપ બનાવું દે હું, નવું નવું સેટઅપ હતું, તો અમે ચાલે ટેસ્ટિંગ કરી લે હું એમ કરીને ત્યાં ગયા, ત્યાં જઈને પહોંચી ગયા, અમે તો બેસી ગયા ત્યાં, ને ઓર્ડર આપ્યો ભાઈએ તો એક મૈસૂર મસાલા ઢોસા મંગાવ્યો, અને ભાઈએ કંઈ સુરતી સ્પેશિયલ ગોટાલા કે એવું કંઈ નામ છે ઢોસાનું ખબર નહીં મને,
પણ એવું મંગાવ્યું એને તો મમ્મીએ બી એક સાદા મસાલા ઢોસા મંગાવ્યા મંગાવેલા તો તેઓ આવી ગયા ફટાફટ, તેઓ પછી ખાધા અમે તો. ને રિફિલ આપણે જેટલી વાર સંભારની ચટણી જેટલી વાર મંગાવે એટલી વાર આપ્યા જ કરતા હતી હું, નવું નવું ખુલ્લે એટલે બહુ આપે. સારું થયું અમે જરાક વહેલા ગયેલા ગયેલા એટલે બાકી તો ત્યાં તો અમે બેહ્યા પછી એટલું બધું વેઇટિંગ લાગ્યું કે એક ટેબલ ખાલી નહીં હોય એટલી બધી ભીડ લાગી ગયેલી ત્યાં તો. તમે અહીંયા ખાવા જવાનું હોય તો આ પેટ્રોલ પંપની અમે નવરંગ લચ્છીવાડી ગલીમાં ઘૂમી જવાનું એટલે ત્યાં જ અંદર તમને મળી જાય. બૂટ તો નહીં લીધા પણ હવે ઘેરે વેલા વેલા પહોંચી અમે ગાડીમાં અમે બેસી ગયા ને મમ્મી એની મમ્મી ની વાત કરવા લાગી ગઈ. મમ્મી ની વાત સાંભળતા સાંભળતા વાત કરતા કરતા અમે તો ઘેરે ઘેરે પહોંચી ગયા, ખબર નહીં પડી. પેલું આપણે ઢોસા વાળું રિવ્યુ લેવાનું રહી ગયેલું, કેવાક લાગેલા? કયો સારો લાગેલો? નામ ભૂલે, મૈસૂર ઢોસા. આ બાજુ કયો ઢોસો? ઢોસો કયો સારો લાગેલો? બધા જ મસ્ત લાગ્યા. મૈસૂર ઢોસા પછી બીજો પેલા ગોટાલા, ગોટાલા એ બી મસ્ત હતો. પછી પેલો પાવભાજી જેવો, પાવભાજી તે મૈસૂર મસાલા, મૈસૂર મસાલા એકદમ જોરદાર. પ્લીઝ વિઝિટ મલહાર ઢોસા. ઓકે ઓકે, તને નહીં ભાઈ હું કે હું સામાન બહુ જેવું ખડ્યા કરે તે જોવા બાપુજી પાછા બહાર આવી ગયા. એમ કે આટલું બધું તો હું લઈ આવ્યા એમ કે એમ કને જોવા લાગ્યા તો બાપુજી ચોંકી જવા ગયા, આટલું બધું કેમ લઈ આવ્યા એમ કને. ખાલી તેલ જેવું દવા ગયેલા હતા ને આપડે તો માલમાં તો ચાલો ચાલી જવું એક વાર મને. પાવડા ખાની કેટલી પ્લેટ? બે ત્રણ માં થાનું સમોસા પાંચ પ્લેટ વાત ના પડે.